કેન્દ્ર સરકાર ડાયસ્ટફના પાયાના કાચા માલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે તેનાથી ગુજરાતના ડાયસ્ટફ ઉત્પાદકોને નિકાસમાં મોટા પાયે સહન કરવાનો આવશે તેવી ચિંતા ડાયસ્ટફ ઉદ્યોગના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કરી છે તાજેતરમાં ભારત સરકારે કોરિયાથી આવતા થેલિક એનહાઇડ્રેડ પર પ્રોવિઝનલ સેફગાર્ડ ડ્યુટી લાદી છે પરિણામે ડાયસ્ટફ ઉત્પાદકોના કિસ્સામાં પાયાના કાચા માલનો ભાવ કિલોએ પચાસ રૂપિયાથી વધીને સો રૂપિયા થયો છે ખાસ કરીને એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિદેશથી આયાત થતો માલ સ્થાનિક ઉત્પાદકોને મરણતોલ ફટકો મારતો હોય કે કોઈ કારણસર રમત રમીને નીચા ભાવે માલ દેશમાં ડમ્પ કરાતો હોય ત્યારે લગાવાય છે આ મુદ્દે રજૂઆત કરતાં ધી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એસોસિએશન પ્રેસિડેન્ટ રમેશ પટેલે કોમ્પિટિશન કમિશનર ઓફ ઇન્ડિયાને દેશના ડાઈ ઇન્ટરમીડિયેટ અને ડાઇસ્ટફના ઉત્પાદકોના વ્યાપક હિતમાં જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે કોમ્પિટિશન કમિશનર ઓફ ઇન્ડિયા દેશના બિઝનેસના એથિક્સને સાઇટ પર મૂકીને ખોટી રીતે દાવ રમતું હોય તેની તપાસ કરીને ખુલ્લા પાડીને દંડ પણ કરે છે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલે જણાવ્યું કે જો સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે તો ગુજરાતના ઉદ્યોગને નિકાસ કામકાજમાં રૂપિયા પંદર હજાર ભારતના ડાયસ્ટના ઉત્પાદકો માટે વિશ્વ બજારમાં તેમના હરીફો સામે તકલીફનો સામનો કરવો પડશે ચીન જેવા દેશ તેનો ફાયદો ઉઠાવી શકે છે કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયને કારણે ગુજરાતના તેની સાથે સંલગ્ન છ હજાર જેટલા એકમો જે વાર્ષિક રૂપિયા પચીસ હજાર કરોડ ઉપરાંતનું કામકાજ કરી રહ્યા છે તેમને મોટેપાયે સહન કરવાનું આવશે તેવી નોંધ લેતા પરીખે જણાવ્યું કે માત્ર ડાયસ્ટફના એકમોને જ નહીં પણ કેમિકલ ફાર્માસ્યુટિકલ અને કાપડના એકમોને પણ આ મહત્વના કાચા માલ પરના એન્ટીડમ્પિંગ ડ્યુટીને કારણે સહન કરવાનું આવશે સરકારે આ અંગે ફેરવિચારણા કરવી જરૂરી છે અંગલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું કે લોકડાઉન બાદ ઉદ્યોગો ધીરે ધીરે પાટા પર આવી રહ્યા છે તેવા સમયે સરકારના આ નિર્ણયને લીધે મોટાભાગે એમએસએમઇની કેટેગરીમાં ઔદ્યોગિક વસાહટમાં ચારસો થી વધુ ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ એકમો આવેલા છે તેમને આ નિર્ણયથી કરોડો રૂપિયાનો ફટકો પડશે નોંધનીય છે કે અંકલેશ્વર અને પાનોલી ઉપરાંત રાજ્યના ડાઇઝ ઇન્ટરમીડિયેટના ઉત્પાદકોની સિરસઠ સંગઠન જીએમડીએ ગુજરાતના કાર્યરત નેવું ટકા ઉપરાંતના એકમો એમએસએમઈ કેટેગરીમાં આવે છે આ એકમો એક પોઈન્ટ પચાસ લાખ લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે અને તેમનું માસિક કામકાજ રૂપિયા સાઠ હજાર કરોડની આસપાસ બેસે છે દેશના કેમિકલ અને ડાયસ્ટફ ઉદ્યોગોના કુલ કામકાજમાં ગુજરાતના એકમોનો હિસ્સો પંચોતેર ટકા જેટલો છે એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવાની પણ વાતો થાય છે ત્યારે આવા નિર્ણયો કદાચ નાના ઉદ્યોગોને મરણ પધારી લાવી દે તો નવાય નહીં